ડીસાના જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌ માતા માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ, ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરાયું. છેલ્લા કેટલાય સમયથી હિન્દુ સંસ્કૃતિની ગણાતી ગૌ માતાની હાલત કફોડી જોવા મળી રહી છે અને ગાય માતાના માલિકો ગાયોને રોડ પર ફરતી છોડી મૂકતા ગાય માતાને આમ તેમ ભટકી કચરાપેટીમાંથી પેટ ભરવા મજબૂર બની રહી છે. ત્યારે અવારનવાર ગૌ માતા રોડ પર સોસાયટીઓમાં બીમાર હાલતમાં મળી આવે છે અને ગૌશાળાની એમ્બ્યુલન્સ મારફતે ગાય માતાને સારવાર આપવામાં આવે છે. પરંતુ ડીસા શહેરમાં ગાય માતાની સેવા કાળજે એમ્બ્યુલન્સ ઓછી હોવાથી સમયસર ગાય માતાને સારવાર આપવામાં મોડું થતું હોય છે. ત્યારે આજે ડીસા જીવ દયા પ્રેમીઓ દ્વારા ગાય માતાની સારવાર અર્થે એક એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જે એમ્બ્યુલન્સનું આજે સાંઈબાબા મંદિર ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને નગરપાલિકા પ્રમુખના હસ્તે લીલી ઝંડી આપી ગાય માતાની સેવા માટે પ્રસ્થાન કરાયું હતું. સાંઈબાબા મંદિર ખાતે ગૌ માતાની પૂજા અર્ચના કરી આજે શહેરમાં હેલ્પલાઇન નંબર સાથે કૃષ્ણા એમ્બ્યુલન્સ સેવા માટે રવાના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને જીવ દયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા. કૃષ્ણા ગૌ આરોગ્ય રથની એક એમ્બ્યુલન્સ ચાલુ કરી છે. આપણા ગામવાળાને બધા ભેગા થઈને સાથ સહકાર આપજો, દરેક જીવોની સેવા થાય એના માટે અમારો આ હેલ્પલાઇન નંબર છે, એના પર કોલ કરજો. અડધી રાતે બી કોઈ બી ગાય બીમાર હોય તો બી ફોન કરજો. જય ગૌ માતા.